રાધનપુરના અમરગઢ ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સાચી 132મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો સાર્થક પુરાવો. તો આવો જોઈએ અમારા મેનેજિંગ એડિટર નાથલાલ ઠાકોરનો એક રિપોર્ટ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમરગઢવાડી વસાહત ખાતે 2000 પરિવારોને કાયમી માટે વસવાટ કરવાની વ્યવસ્થા ઊભી કરનાર રાધનપુરના પનોતા પુત્ર વડનગર ગામના શંકરભાઈ ચૌધરી દ્વારા વિચરતી ભડકતીવાદી સમાજના લોકો રાધનપુર અને વડનગર ગામ ખાતે વસવાટ કરાવી તેમને રહેવાની વ્યવસ્થા, ભણવાની વ્યવસ્થા, રોજગારીની વ્યવસ્થા, લાઇટ પાણીની સુવિધા, રસ્તાની સુવિધા, અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમની જિંદગીનું પરિવર્તન લાવનાર ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રેરણાથી 2000 પરિવાર જિંદગી પલટી નાખનાર શંકરભાઈ ચૌધરીને યાદ કરી તેમની જિંદગી પલટી નાખનારને શંકરભાઈ ચૌધરીને યાદ કરી 132ની માનવ કલ્યાણ સેવા સંસ્થા દ્વારા બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી રાધનપુર અમરગઢ ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે સંબોધન ગઢવી રમેશભાઈ બારોટ, કમલેશ ઠક્કર, ભાવનાબેન, કોમલબેન અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. દાખલા તરીકે વાદી સમાજની આપણે પહેલાની સ્થિતિ જોઈએ તો આપણી પાસે રહેવાના મકાન નતા, આપણે ઘરે ઘરે ભટકવું પડતું, આપણી પાસે માત્ર ને માત્ર આપણો સરસામાન છે એ જે તમારા જે જનાવર કહેવાય એના ઉપર રહેતો. આથી આ ગામ, પેલા ગામ, પેલા ગામ, પેલા ગામ આપણે આપણે ભટકતું જીવન ગાળતા હતા. તમે રાધનપુરની અંદર સ્થાયી થયા, તમારા ઉપર આજના વિધાનસભાના અધ્યક્ષ શ્રી મહોદય શંકરભાઈ ચૌધરીની તમારા ઉપર નજર પડી અને એમને પણ એક ડૉક્ટર બાબા સાહેબ જેવો વિચાર આવ્યો કે આ સમાજને રહેવા મકાન નથી, એને એના બાળકોને ભણવા માટે સ્કૂલ નથી, તો એના માટે મારે પણ કંઈક કરવું જોઈએ. મિત્રો, કહેવું અને કરવું એમાં જમીન અને આસમાનનો ફરક છે, બરાબર. અને તમે સારામાં સારી જિંદગી જીવી શકો છો, સભ્ય પરિવાર જેવી તમે સારામાં સારી જિંદગી જીવી શકો છો. તમને કલ્પના હતી કે મારી પાસે આવા બંગલા મકાનો હોય? ના હોય ને, બરાબર. તો શંકરભાઈએ તમારા સમાજને વડનગરમાં પણ વસાવ્યો અને રાધનપુરમાં પણ એને વસાવવાના પ્રયત્નો કર્યા. તમારા અમારા બાપાના નામ ઉપરથી અમરગઢ નામ પડ્યું. એ વ્યક્તિ પણ પરમાત્મા એને સદગતિ અને સ્વર્ગમાં સ્થાન આપે કે તમે રાધનપુરમાં આવ્યા અને તમારું આખે આખું પરિવર્તન થયું. તો આજે એ વ્યક્તિને શંકરભાઈને એવો વિચાર આવ્યો કે આ પરિવારોને મારે આ મદદ કરવી પડશે. તો આજે તમે સભ્ય સમાજ ભેગા, તમારા બાળકો આજે સવારમાં આજે ભગવાનની પ્રાર્થના કહી શકે છે. તમારા બાળકો આજે એને એને રામ શું છે એ ખબર નથી, તમારા બાળકો આજે રામનું નામ લઈ શકે છે, બરાબર ને. તો પરિવર્તનનું મહત્વનું અને પરિવર્તન માટે કામ કર્યું આ શંકરભાઈએ. હું આ દાખલો એટલા માટે મૂકું છું. બારોટ સાહેબ, સ્વયંસેવક બહેનો, ભાઈ શ્રી કમલેશભાઈ, આ પંથકના એક ઉમદા અને ઊંચું વ્યક્તિત્વ ધરાવતા મારા જૂના મિત્ર ભાઈ મનુભાઈ પત્રકાર, સૌ વડીલો, પ્રભુભાઈ, બાબુભાઈ, સૌ યુવા મિત્રો, આજે પરમપૂજ્ય ધર્મધુરંધર આ અસમાનતાના સામે જબરજસ્ત ઝંડો લઈને આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીના ખભે ખભો મિલાવીને જેણે સમયે કામ કર્યું હતું એવા આપણા અત્યંત પછાત અને દલિત વર્ગના પૂજ્ય ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આપણે જ્યારે ભેગા થવાનું થયું છે ત્યારે હું જે પક્ષમાં જે વિચારધારામાં કામ કરું છું એ વિચારધારાના જે કામને જે લોજિકને અમને અમે સમજ્યા છીએ, અમને જે શીખવવામાં આવ્યું છે એના અંત્યોદય વિષય ઉપર થોડીક વાતો હું આપની સામે કરીશ. ચલો જલાય દીપ જહાં આજ ભી અંધેરા. 1995માં ભારતીય જનતા પાર્ટીની સ્વતંત્ર રીતે પ્રથમ વખત સરકાર આવી આપમાં આમાંથી ઘણા બધાને જાણકારી હશે. એ વખતે આપણા પછાત વર્ગના કલ્યાણ ખાતાના જે પ્રધાન હતા એ મૂળ આપણા નજીકના વાગડના પંથકના આદરણીય સ્વર્ગસ્થ ફકીરભાઈ વાઘેલા, એણે આ સૂત્ર આપ્યું, ચલો જલાય દીપ જહાં અભી ભી અંધેરા. એ અંધેરાને ખાળવા માટે, અંધકારને દૂર કરવા માટે, આપણું પછાતપણું દૂર કરવા માટે એક વર્ગ ખૂબ સમૃદ્ધ અને અમીર વર્ગ, એક ખૂબ ગરીબ અને પછાત વર્ગ બે વચ્ચેની ખાઈને હાથીને એક કરવા માટેની 1995થી જે અહેલાક જગાવી ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયની ભાવનાની વાત, સમરસતાની ભાવની. અમે તમને દૂર રાખ્યા અને તમે અમને રાખ્યા. પછાતપણામાં એવું છે, એક પછાત વર્ગનો યુવાન